સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમ હરીશની અંદર. મિત્રો, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ તરફથી જે ભરતી અગાઉની આવી હતી તેમાં મિત્રો EWS ને કારણે જે ફરીથી છે ભરતી આવી છે. એટલે કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગરથી વર્ગ 3ની જે સીધી જગ્યાઓ ભરતી કરવામાં આવી છે તેમાં તારીખ 27/12/2018 જે ભરતી ચાલુ થઈ હતી અને 10/1/2019 દરમિયાન છે આ ભરતી ક્લોઝ કરવામાં આવી હતી. જે પૂર્ણ તારીખ છે 29/5/2019 બપોરે 2 વાગ્યે આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થશે. તે 27/6/2019 રાત્રે 12 વાગ્યા સુધી છે આના ફોર્મ ભરી શકશો. તો મિત્રો જોઈએ કે આસિસ્ટન્ટ મેનેજરની 13 જગ્યાઓ હતી, ડેપો મેનેજરની 11 જગ્યાઓ હતી, પછી સિનિયર જે આસિસ્ટન્ટ મેનેજર છે તેને માટેની 18 જગ્યાઓ હતી અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરની છે ટોટલ 95 જેટલી જગ્યાઓ છે ટોટલ હતી અને એમાં મળીને કોલ ટોટલ 137 જગ્યાઓ છે ભરવા પાત્ર હતી. અને એમાં મિત્રો વાત કરીએ તો એમાં જે ઉમેદવારોને છે જે SC ST અને ABC છે જે SC BCમાં 150 રૂપિયા ભરવાના રહેશે અને જે ચલણ સાથે છે 12 રૂપિયા પોસ્ટ ખાતે ભરવાના રહેશે. જે મૂળ જાહેરાત ક્રમાંક છે મિત્રો આસિસ્ટન્ટ જે મેનેજર છે અને ડેપો મેનેજર છે એમાં જે એક જગ્યાઓ છે દર્શાવેલી છે, પરંતુ જે સવિનય છે તારીખ 7/2/19 ઠરાવ મુજબ છે એમાં જે રોસ્ટર ક્રમાંક મુજબ હવેથી છે મિત્રો અનુસૂચિત જાતિની જગ્યાઓ ભરવાની રહેતી નથી. આથી મૂળ જાહેરાત વખતે છે અનુસૂચિત જાતિમાં જે ઉમેદવારો છે અરજી કરેલી હશે તે પૈકીની બિન અનામત વર્ગોના ધોરણા છે સંતુરક્ષકારક થશે અને જે અરજી રદ ગણવામાં આવશે. અગાઉ પ્રસિદ્ધ થયેલી જે મૂળ જાહેરાત ક્રમાંક છે જેમાં ઉમેદવારો છે આર્થિક રીતે પછાત વર્ગના અનામત લાભ મળવા પાત્ર હોય જે તેમને જ જાતે જાહેરાત અનુવ્યે છે પુનઃ EWSની કેટેગરી હેઠળ અરજી કરવાની રહેશે. એટલે કે જે લોકો મિત્રો અગાઉ જે EWSમાં આવે એ લોકોને જ ફરીથી ફોર્મ ભરવાના છે, બાકી કોઈને ફોર્મ ભરવાના રહેતા નથી. અને જે આની વેબસાઇટ છે એ OJSની વેબસાઇટ ઉપરથી તમે અત્યારે ફોર્મ ભરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને અવશ્ય શેર કરો. આ વખતે જે આગલા ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા એ લોકો પણ મિત્રો ફોર્મ છે ભરી શકે.